આગળ વાત કરીએ તો વ્યારા તાલુકામાં જાણે સંબંધોની હત્યા થઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે સગા પુત્રએ પોતાના પિતાને કૌવાળીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા અને કંઈ પણ ન થયું હોય તેમ ઠંડા કલેજે ઘરે જઈ સૂઈ ગયો હતો જોકે બીજા દિવસે વ્યારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાની થયેલી ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વ્યારાના નાના સાત શીલા ગામે નદી ફરિયામાં રહેતા નપરિયાભાઈ ગામીત ઉંમર વર્ષ પાસઠ રાત્રિના સમયે પોતાના ઘરની બહાર ઉઠલા પર ખાટલામાં સૂતા હતા તે દરમિયાન રાત્રિના અગિયારથી બાર વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમે અગમ્ય કારણસર નપરિયાભાઈને કપારના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ત્રણથી ચાર જીવલેણ ઘા મારી તેમને લોહીલુહાણ લુહાણ હાલતમાં કરી નાખી હત્યા કરી

ત્યારબાદ કેટલાક સમયથી આ કુટુંબમાં જમીન બાબતે ઝઘડો થતો હતો હોવાનું આડોશ પાડોશમાં રહેતા લોકોના નિવેદનોને આધારે પોલીસ તપાસમાં બહાર આવ્યું અને આ ઝઘડાને લઈને પુત્ર લલ્લુ નપરિયાભાઈ ગામિતે પિતા નપરિયાભાઈ ગામિતને કુહાડાના ઘા મોતને ઘાટ ઉતારી દઈ પિતાની સાથે સંબંધો અને લાગણીની પણ હત્યા કરી નાખી હાલ તો પિતાના હત્યારા એવા કલયુગી પુત્ર લલ્લુને જેલના સરિયા પાછળ ધકેલી દઈ આગળની કાર્યવાહી વ્યારા પોલીસે કરી રહી છે હેમંત રાણા જેડેશ ટીવી તાપી